નમસ્કાર, જેડએસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ઉજોડિયા ગામે શાળાને કરવામાં આવી તાળાબંધી. તલોદ તાલુકાના ઉજોડિયા ગામે કરવામાં આવી તાળાબંધી. તાળાબંધીમાં હજારો સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બેનર સાથે વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાળકોને સારાઈ નહીં જવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉજેડિયા ગામમાં આંતરરાષ્ટ્રીય શેખાબેન જે બદલી થઈ એ ઘણી બહુ ખલે છે. એના માટે અમે ગ્રામજનો બધા ભેગા મળી અને તારાબંધી અને જો આ બદલી બંધ નહીં રહે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે, ફરીથી અમને અહીં અમારી પોસ્ટ ઉપર આધાર કરી દે એવી અમારી ગ્રામજનોની વિનંતી છે. આજરોજ અમે સમગ્ર ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે અને અમારી માગણી છે કે જે વીણાબેન આચાર્યની બદલી કરવામાં આવી છે એમની ફરીથી અહીંયા જ નિમણૂક કરવામાં આવે, કારણ કે એમની કામગીરી બહુ સારી હતી. બાળકોમાં શિક્ષણનું સ્તર પણ ઊંચું આવ્યું છે. એટાટ શિક્ષિકાની બદલી થતાં ગ્રામજનો નારાજગી અનુભવી રહ્યા છે. આચાર્યની બદલાક કરતા ગામલોકોમાં રોષ ભરાયો હતો. રોષે ભરાયા ગ્રામજનો શિક્ષિકાબેનની ફરી ઉજડિયા શાળામાં નિમણૂક કરવામાં નહીં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ કાર્યક્રમમાં ઉજડિયા ગામના સરપંચ તથા મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. મહિલાઓ પણ પોતાના બાળકોને સારું શિક્ષણ મળે અને પોતાના બાળકો સારી રીતે ભણે તે આચાર્યની બદલી રોકવામાં આવી તેવી માંગણી કરી હતી. આવ્યા પછી ગામમાં ઘણો બધો વિકાસ થયો, શિક્ષણ સ્તર એટલો બધો વિકાસ થયો કે આજે મને પોતાને ઊંઘ નહીં આવતી એમની બદલી થવાથી. અમારે પોતાના ત્યાં ટેન્શનમાં છે તો બેનની જલ્દીથી પાછા અમારી ઉજેડિયા પ્રાથમિક શાળા મૂકવા એ મારી સેક્રેટરી તરીકે આ સરકારની મારી નમ્ર અપીલ છે. અર્જુનસિંહ પરમાર, જેડએસ ટીવી, તલોદ.